હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જૂન ફર્સ્ટ વીકનું. આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી ન્યૂ દિલ્હીની અંદર ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. હવે આ ડ્રોન મહોત્સવની અંદર કઈ કઈ વસ્તુ થઈ તે આપણે જોઈએ, આ ન્યૂઝની અંદર ડિટેલની અંદર ચર્ચા કરીએ. રાઈટ, કે હમણાં રિસેન્ટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારતના સૌથી મોટા ડ્રોન મહોત્સવ ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કર્યું. અત્યાર સુધી ડ્રોન સેક્ટરની અંદર આ ડ્રોન મહોત્સવ સૌથી મોટો હતો ભારતનો. રાઈટ, કઈ જગ્યાએ યોજાયો હતો? નવી દિલ્હીની અંદર. અને એનું ઉદ્ઘાટન કોને કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. ઓકે, એકચ્યુઅલી આ મહોત્સવ એ ડ્રોન સેક્ટરની અંદર ઇન્ડિયાએ એક કયા કયા એચિવમેન્ટ્સ કર્યા છે, ડ્રોન સેક્ટરની અંદર જે પણ કંપનીઝ છે એમને કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવી હોય તો તે અહીંયા એક્ઝિબિટ કરશે. મતલબ એક આ મહોત્સવ એક એક્ઝિબિશન ટાઈપ હતો કે જ્યાં અલગ અલગ કંપની એ પોતાની પ્રોડક્ટ્સને અહીંયા શોકેસ કરશે, અથવા કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવાની હોય તો એનું ડેમોન્સ્ટ્રેશન આપશે. રાઈટ, ઓકે, તો જસ્ટ એક એક્ઝિબિશન ટાઈપ હતો આ એક મહોત્સવ. રાઈટ, અને તે અત્યાર સુધી ભારતનો સૌથી મોટો ડ્રોન મહોત્સવ હતો. ઓકે, ટોટલ 70થી વધુ પ્રદર્શકોએ, મતલબ એક્ઝિબિટર્સે આ ડ્રોન મહોત્સવની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું અને પોતાની પ્રોડક્ટ્સને અહીંયા શોકેસ કરી હતી. રાઈટ, ઓકે, હવે આ 70 જે એક્ઝિબિટર્સ હતા કે જેમણે પોતાના એચિવમેન્ટ્સને અહીંયા શોકેસ કર્યો છે આ ડ્રોન મહોત્સવની અંદર, એમાંથી અમુક મહત્ત્વના પ્રોડક્ટ્સની આપણે વાત કરીએ તો ભારતની અંદર પહેલી વખત ઇન્ડિયા પોસ્ટે ગુજરાતમાં ડ્રોનનો ઉપયોગ કરીને મેલ પહોંચાડ્યો. રાઈટ, મેલ મતલબ પોસ્ટની અંદર વાત કરીએ તો એક ટપાલ પહોંચાડી કેવી રીતના ડ્રોનનો ઉપયોગ કરીને. રાઈટ, તો ભારતના પોસ્ટલ ઇતિહાસમાં પ્રથમ વખત ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ કોમ્યુનિકેશન મંત્રાલયે ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેલ વહન કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક હાથ ધર્યો છે. એક પાયલોટ પ્રોજેક્ટ મતલબ એક ટ્રાયલ બેઝિસની ઉપર એક મેલ, એક પોસ્ટને ડ્રોનની મારફતે મોકલવામાં આવી કચ્છ જિલ્લાની અંદર. રાઈટ, કચ્છ જિલ્લાની અંદર અગર હું તાલુકાની વાત કરું તો ભુજ તાલુકાના હબાઈ ગામથી ગુજરાતના જે ભચાઉ તાલુકાના નેર ગામ સુધીનું અંતર, કચ્છની અંદર ભુજ આવેલું છે, ભુજની અંદર હબાઈ ગામથી ભચાઉ તાલુકાના નેર ગામ સુધીનું જે 46 કિલોમીટરનું અંતર, એ 25 મિનિટની અંદર આ ડ્રોન દ્વારા કવર કરવામાં આવેલું હતું. રાઈટ, તો એક આ ઇમ્પોર્ટન્ટ એચિવમેન્ટ હતી કે ભારતના ઇતિહાસમાં પહેલી વખત ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા કોઈ ટપાલ, કોઈ મેલ એ ડ્રોનનો ઉપયોગ કરીને મોકલવામાં આવેલું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. બીજી વસ્તુ કે આ મહોત્સવની અંદર ભારતની પ્રથમ ફ્લાઇંગ ટેક્સી E200 પ્રદર્શન કરવામાં આવ્યું. ભારતની પ્રથમ ફ્લાઇંગ ટેક્સી, બરાબર, ટેક્સી ફ્લાય કરે છે અહીંયા, E200 પ્રદર્શન કરવામાં આવ્યું. અને આ ભારતની પ્રથમ ફ્લાઇંગ ટેક્સી એ 2023ની અંદર લોન્ચ કરવામાં આવશે. પણ આ E200 વિશે વાત કરીએ તો E200 એ ભારતની પ્રથમ ફ્લાઇંગ ટેક્સી છે. એને કોના દ્વારા બનાવવામાં આવે છે? તો ઈ પ્લેન નામની કંપની છે. કંપનીનું નામ શું છે? ઈ પ્લેન. રાઈટ, અને ઈ પ્લેન કંપનીનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? ચેન્નઈ, તમિલનાડુની અંદર. હવે એને E200 કેમ કહેવામાં આવે છે આ વ્હીકલને? આ જે ભારતની પ્રથમ ફ્લાઇંગ ટેક્સી છે એને E200 કેમ કહેવામાં આવે છે? કારણ કે એક તો એ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. રાઈટ, અને બીજું કે એનું જે વેટ છે એ 200 કિલોગ્રામ છે, એટલે એનું નામ છે E200. અને એને કોને બનાવી છે? ઈ પ્લેન નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. રાઈટ, અને આ ટાઈપના વ્હીકલને ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ, EVTOL. હવે દેખો, તમને ખબર હશે કે ડ્રોનને આપણે અનમેન એરિયલ વ્હીકલ કહીએ છીએ, UAV એરિયલ વ્હીકલ કહીએ છીએ. રાઈટ, UAV કહીએ છીએ ડ્રોનને આપણે. રાઈટ, બરાબર. પણ આ જે વ્હીકલ છે ને એ અનમેન નથી. એની અંદર આ E200ની અંદર ટોટલ 2 વ્યક્તિ ટ્રાવેલ કરી શકશે. એમાંથી એક પાયલોટ હશે. રાઈટ, એક પાયલોટ હશે અને બીજું પેસેન્જર હશે. મતલબ આ વ્હીકલને ચલાવવા માટે પાયલોટની જરૂર પડશે. મતલબ આપણે એને અનમેન એરિયલ વ્હીકલ ના કહી શકીએ. તો આ વ્હીકલનો પ્રકાર કયો છે? ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ,
ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ એ આ વ્હીકલનો પ્રકાર છે, ઇવિટોલ, રાઇટ? ઓકે, અને કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? ઈ પ્લેન કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. ઈ પ્લેન કંપનીનું મુખ્ય મથક ચેન્નઈ તમિળનાડુની અંદર છે અને એનું વેઇટ 200 કેજી છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ છે, રાઇટ? ઓકે, અને તેની મેક્સિમમ ઝડપ કેટલી હશે? 160 કિલોમીટર, અને તે મહત્તમ 3000 ફૂટની ઊંચાઈએ ઉડવાની ક્ષમતા ધરાવે છે. તો આ તમારે એની સ્પેસિફિકેશન્સ પણ યાદ રાખવા પડશે કે E200 જે 2023માં લોન્ચ કરવામાં આવે છે, કરવામાં આવશે, અને એનું એક્ઝિબિશન, એનું ડેમોન્સ્ટ્રેશન આ ડ્રોન મહોત્સવ દરમિયાન કરવામાં આવ્યું, અને એ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે, એના સ્પેસિફિકેશન શું છે, રાઈટ, એ તમારે યાદ રાખવા પડશે. ઓકે, હવે એક મહત્ત્વની બાબત એ છે કે ભારત ગવર્મેન્ટ દ્વારા, ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા શ્રેયા રસ્તોગી નામની એક વ્યક્તિ છે કે જે એક એરોસ્પેસ એન્જિનિયર છે, જેને 2018માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી એરોસ્પેસ એન્જિનિયરિંગ કરેલું છે, જે હાલ અત્યારે નાસા સાથે જોડાયેલી છે, એને સ્પેશિયલી ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવી છે આ ફ્લાઇંગ ટેક્સીને ડેવલપ કરવા માટે. તો શ્રી બીજી એક ઇમ્પોર્ટન્ટ ભાગીદારી અહીંયા આ મહોત્સવ દરમિયાન થઈ, સબમરીન લોન્ચ એરિયલ વ્હીકલ ડેવલપ કરવા માટે ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી સાથે કોને પાર્ટનરશિપ કરી? L&T, રાઈટ? કે L&T અને ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી આ એક સ્ટાર્ટઅપ છે, એ બંને પાર્ટનરશિપ કરી, અને બંને પાર્ટનરશિપ કરીને શું ડેવલપ કરશે? સબમરીન લોન્ચ UAV, અનમેન એરિયલ વ્હીકલ. સબમરીન લોન્ચ મતલબ જે ડ્રોનને સબમરીન ઉપરથી લોન્ચ કરી શકાય એવા ડ્રોનને આ બંને કંપની સાથે મળીને ડેવલપ કરશે. સબમરીન લોન્ચ એરિયલ વ્હીકલ એક ઘણી જ ઓછી ડેવલપ કન્ટ્રી પાસે આ ટેકનોલોજી છે, કારણ કે આ ડ્રોનની અંદર 2 ગુણધર્મો હોવા જોઈએ. એક તો પાણીમાં ટ્રાવેલ કરવાનું અને એક હવામાં ટ્રાવેલ કરવાનું, રાઈટ? તો એક કોમ્પ્લેક્સ ડિઝાઇન ધરાવે છે, અને આ ટેકનોલોજી ઉપર કામ કોણ કરશે? L&T અને ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી. એટલે આ બંને વચ્ચે આ મહોત્સવ દરમિયાન પાર્ટનરશિપ થઈ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સબમરીન લોન્ચ UAV ડેવલપ કરવા માટે ન્યૂ સ્પેસ રિસર્ચ ટેકનોલોજી અને કઈ કંપની સાથે પાર્ટનરશિપ થઈ? L&T સાથે. ઓકે, આ સબમરીન લોન્ચ જે UAV છે, ડ્રોન બનાવવા માટે જે ફાઇનાન્શિયલ સપોર્ટ છે, એ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે? તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનો એક ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ છે, આ ફંડમાંથી ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે આ સબમરીન લોન્ચ એરિયલ વ્હીકલને ડેવલપ કરવા માટે. L&T અને ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજીને ફાઇનાન્શિયલ સપોર્ટ કોણ પ્રોવાઈડ કરશે? કે તો DRDOનો એક ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ છે, તેમાંથી તેને ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ જાણવા જેવી વસ્તુ છે. અને આપણા નાગરિક ઉડ્ડયન મંત્રાલય વિશે વાત કરીએ તો આપણા કેન્દ્રીય મંત્રી એના જ્યોતિન્દ્ર સિંધિયા છે, એના રાજ્યમંત્રી છે વિજયકુમાર સિંહ, જેમનું જે કોન્સ્ટિટ્યુશન છે ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ મત વિસ્તાર છે, એ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ છે. ઓકે, આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી કેન્દ્ર સરકારે 13,554.42 કરોડના ખર્ચ સાથે પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામને ફાઇનાન્શિયલ યર 2026 સુધી લંબાવ્યું છે. હવે આ ન્યૂઝ સમજતા પહેલાં પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ શું છે એના વિશે સમજીએ. પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, ઓકે, બરાબર, કે આ સ્કીમની અંદર, પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની અંદર અગર કોઈ વ્યક્તિને મેન્યુફેક્ચરિંગ યુનિટ એસ્ટાબ્લિશ કરવું છે તો તેને મેક્સિમમ કેટલા લાખનું ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે? 50 લાખ સુધીનો. અને અગર એને સર્વિસ યુનિટ એસ્ટાબ્લિશ કરવું છે તો એને મેક્સિમમ કેટલા લાખનો ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે? 20 લાખ રૂપિયાનો, રાઈટ? મેક્સિમમ, મહત્તમ વધારેમાં વધારે આટલો ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, મિનિસ્ટ્રી ઓફ MSME દ્વારા. MSME દ્વારા એ આ સંસ્થાઓને પૈસા મળશે, ફાઇનાન્શિયલ સપોર્ટ, કે કોઈ વ્યક્તિને એક નાની ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ યુનિટ એસ્ટાબ્લિશ કરવું છે તો એને મેક્સિમમ 50 લાખ સુધી, અને સર્વિસ યુનિટ એસ્ટાબ્લિશ કરવું છે તો એને મેક્સિમમ 20 લાખ સુધી. હવે આ લિમિટ હમણાં રિસન્ટલી જ વધારવામાં આવી છે. આ લિમિટ પહેલાં હતી મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે 25 લાખ રૂપિયા પહેલાં મળતા હતા મેક્સિમમ, અને સર્વિસ યુનિટ માટે પહેલાં આ સ્કીમની હેઠળ 10 લાખ રૂપિયા મળતા હતા, અને હમણાં રિસેન્ટલી જ આ બંને લિમિટ વધારવામાં આવી છે, રાઈટ? ઓકે, તો એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે ઇમ્પોર્ટન્ટ બની જશે. ઓકે, તો એક તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજી વસ્તુ કે જે ફાઇનાન્શિયલ સપોર્ટ છે, એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ છે કે જેને મેન્યુફેક્ચરિંગ યુનિટ અથવા સર્વિસ યુનિટ એસ્ટાબ્લિશ કરવું છે, રાઈટ,
અને એ જનરલ કેટેગરીથી બિલોંગ કરે, એ જનરલ કેટેગરીથી બિલોંગ કરે, રાઈટ? અને જો એ અર્બન એરિયાની અંદર, અર્બન એરિયાની અંદર પોતાનો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા માગતો હોય તો એને કેટલા પૈસા મળશે? 15% ઓફ પ્રોજેક્ટ કોસ્ટ, 15% ઓફ પ્રોજેક્ટ કોસ્ટ, રાઈટ? અને જો એ રૂરલ એરિયાની અંદર પોતાનો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા માગતો હોય તો એને કેટલા પૈસા મળશે? 25% ઓફ પ્રોજેક્ટ કોસ્ટ. અને એ જનરલ કેટેગરી સિવાય બીજી કોઈ કેટેગરીથી, એસસી એસટી કેટેગરીથી, અથવા તે જે વ્યક્તિ છે એ વુમેન એન્ટરપ્રિનર હોય, રાઈટ, અથવા તે વ્યક્તિ એ પોતાનો પ્લાન્ટ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સની અંદર અથવા કોઈ હિલી સ્ટેટ્સની અંદર એસ્ટાબ્લિશ કરવા માગતો હોય, અથવા એ વ્યક્તિ એ પોતાનો પ્લાન્ટ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની અંદર એસ્ટાબ્લિશ કરવા માગતો હોય. ઇન્ડિયાની અંદર ટોટલ કેટલા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે? 170 એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે કે જેને ઇન્ડિયાએ ડેવલપ કરવા માટે ટાર્ગેટ બનાવ્યો છે 2030 સુધીમાં. તો એવી જગ્યા કોઈ વ્યક્તિ પોતાનો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા માગતો હોય, બરાબર, તો અને એ અર્બન એરિયાની અંદર પોતાનો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા માગતો હોય આવી જગ્યા ઉપર, તો એને 25% ઓફ પ્રોજેક્ટ કોસ્ટ મળશે. અને જે રૂરલ એરિયાની અંદર એ પોતાનો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા માગતો હોય આવી જગ્યા ઉપર, તો એને 35% ઓફ ધ પ્રોજેક્ટ કોસ્ટ મળશે, બરાબર. પણ મેક્સિમમ કેટલા મળશે? મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે 50 લાખ અને સર્વિસ યુનિટ માટે 20 લાખ. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ કે મારે તો 100 કરોડનો પ્લાન્ટ બનાવવો છે, તેને જનરલ કેટેગરીથી બિલોંગ કરતો હોય, તેને 15 કરોડ ના મળે, રાઈટ? મેક્સિમમ એને કેટલા મળશે? મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે 50 લાખ અને સર્વિસ યુનિટ માટે 20 લાખ, બરાબર. તો આ પ્રધાનમંત્રી ઇમ્પ્લિમેન્ટેશન પ્રોગ્રામ છે કે જેમાં સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ કરવા માટે ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને એ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ મેક્સિમમ એસ્ટાબ્લિશ થાય અને એની અંદર જે અનએમ્પ્લોયડ યુથ છે એ લોકો જોબ મેળવી શકે, એ આ યોજનાનો મુખ્ય હેતુ છે, રાઈટ? તો આ યોજના એકચ્યુઅલી 2008-09ની અંદર લોન્ચ કરવામાં આવેલી હતી ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા. ઓકે, અને એની જે અંદર જે એન્ટરપ્રાઇઝ, જે નાની નાની સંસ્થાઓને સપોર્ટ કરવામાં આવ્યો છે, તેમાંથી 80% એકમો એ ગ્રામીણ વિસ્તારમાં છે, લગભગ 50% એ એસસી એસટી અને મહિલા વર્ગોની માલિકી ધરાવે છે, રાઈટ? તો અહીંયા વુમેન ઇમ્પાવરમેન્ટ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, અને આ 80% એકમો તો ગ્રામીણ વિસ્તારમાં એસ્ટાબ્લિશ કરવા માટે સપોર્ટ કરવામાં આવેલો છે, રાઈટ? ઓકે, અને આ સ્કીમ એ અત્યારે રિસન્ટ ન્યૂઝની અંદર કેમ છે? કારણ કે પ્રધાનમંત્રી ઇમ્પ્લિમેન્ટેશન પ્રોગ્રામને જે 2008-09ની અંદર લોન્ચ કરવામાં આવેલી હતી, હવે તેને ફાઇનાન્શિયલ યર 2026 સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. અને એના પાછળ ગવર્મેન્ટ દ્વારા કેટલો ખર્ચો કરવા આવશે? 13,554.42 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, રાઈટ? તો આ જે 15મું નાણાકીય ચક્ર છે, 15th ફાઇનાન્શિયલ કમિશન, એનો જે ટાઈમ પીરિયડ છે 2021-22 થી 2025-26 સુધી આ સ્કીમને એક્સટેન્ડ કરવામાં આવી છે, રાઈટ? તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે, રાઈટ? અને મેં જે હમણાં વાત કરી કે મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે કેટલા લાખ, પહેલાં 25 લાખ મળતા હતા, હવે 50 લાખ મળશે, અને સર્વિસ યુનિટ માટે કેટલા લાખ, પહેલાં 10 લાખ મળતા હતા, હવે 20 લાખ મળશે. અને બીજું કે આ યોજનાની અંદર મેં તમને કીધું કે અર્બન એરિયાની અંદર અને રૂરલ એરિયાની અંદર તમારે પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવો હોય અથવા સર્વિસ યુનિટ એસ્ટાબ્લિશ કરવું હોય તો તમારે અલગ અલગ નાણાકીય ફેસિલિટી મળશે. પણ એની અંદર અર્બન અર્બન તમ એવી કે કેવી રીતના ખબર પડે કે આ અર્બન એરિયા છે, કેવી રીતના ખબર પડે કે આ રૂરલ એરિયા છે? તો કે જે પણ એરિયા એ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડરમાં આવતો હોય, તો જે અર્બન એરિયા અને જે પણ એરિયા એ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન, પંચાયતી રાજ સંસ્થાઓના અંડરમાં આવતો હોય તે ગ્રામીણ એરિયા, રાઈટ? તો એ ડેફિનેશન આ સ્કીમની અંડર અર્બન એરિયા અને ગ્રામીણ એરિયાની ડેફિનેશન શું છે? કે જે એરિયા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદરમાં આવતો હોય તે શહેરી વિસ્તાર, અને જે વિસ્તાર પંચાયતી રાજ સંસ્થાની અંદરમાં આવતો હોય તે ગ્રામીણ વિસ્તાર. ઓકે, પછી મેં જે રીતે તમને જણાવ્યું કે જે સામાન્ય શ્રેણીના અરજદારો છે તેમને શહેરી વિસ્તારમાં 15% મળશે અને ગ્રામીણ વિસ્તારમાં કેટલા મળશે? 25%, રાઈટ? અને જે એસસી એસટી અને શારીરિક રીતે અસક્ષમ હોય, ઉત્તર પૂર્વ ક્ષેત્ર મતલબ નોર્થ ઇસ્ટર્ન રાજ્ય હોય, રાઈટ, મહત્વાકાંક્ષી તેમજ સરહદી જિલ્લાના જે અરજદારો છે, બરાબર, તે એ લોકોને શહેરી વિસ્તારમાં 25% અને ગ્રામીણ વિસ્તારમાં કેટલા મળશે? 35%, પણ મેક્સિમમ 50 લાખ અને 20 લાખ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને સર્વિસ યુનિટ માટે, રાઈટ? તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ જો તમારે આ સ્કીમની અંદરમાં તમારે લાભ લેવો હોય તો. તમારી ઉંમર કેટલી? 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનની અંડરમાં એક ઓનલાઈન પબ્લિક ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યો છે.
પબ્લિક ડેશબોર્ડ મતલબ એક પોર્ટલ કે જ્યાં તમને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની ઉપર જેટલી પણ ઇન્ફોર્મેશન હશે એના ઉપર રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન તમને મળશે. ઓકે, તો આ ન્યૂઝની અંદર આપણે ડિટેલની અંદર વાત કરીએ કે હમણાં રિસેન્ટલી નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની અંડરમાં એક પબ્લિક ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પબ્લિક ડેશબોર્ડ એ આ સ્કીમની હેઠળ ત્રણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એ જનરલ પબ્લિક સુધી પહોંચાડશે. કઈ કઈ ત્રણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન? કે આ સ્કીમની હેઠળ કેટલા આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર જનરેટ થયા, આ સ્કીમની હેઠળ કેટલી હેલ્થ કેર પ્રોફેશનલ રજિસ્ટ્રીએ એ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની અંદર રજિસ્ટર કરવાયું, અને કેટલી હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રીએ એ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની અંદર રજિસ્ટર કરાવ્યું, આ ત્રણ ડેટા વિશે રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન આ ડેશબોર્ડ જનરલ પબ્લિકને પ્રોવાઈડ કરશે. રાઈટ, હવે સૌથી પહેલાં તો આપણે આ ન્યૂઝને સમજતા પહેલાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન શું છે એના વિશે વાત કરીએ. ફ્રેન્ડ્સ, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની અંદર આ મિશનનો મુખ્ય હેતુ કે દરેક નાગરિકનો જે હેલ્થ રેકોર્ડ છે એ ઓનલાઈન અવેલેબલ હોય. આ મિશનની હેઠળ ગવર્મેન્ટનો હેતુ એવો છે કે એક પોર્ટલની ઉપર દરેક નાગરિકનો હેલ્થ રેકોર્ડ અવેલેબલ હોય. ફોર એક્ઝામ્પલ, કે એક કોઈ સિટીઝન છે, એ કોઈ ડૉક્ટર પાસે એની બીમારીનું નિદાન કરવા માટે જાય છે. ડૉક્ટર એ સિટીઝનને તેના પાસ્ટ હિસ્ટ્રી વિશે, એના પાસ્ટ બીમારીઓ વિશે પૂછશે. રાઈટ, અત્યારે એ ડૉક્ટર શું કહે છે કે તમારા રિપોર્ટ્સ મને બતાવો, તમારા રિપોર્ટ્સ શું કહે છે એના પરથી મને આગળ ટ્રીટમેન્ટ કરતા ફાવશે. તો હવે શું થશે, આ મિશન ઇમ્પ્લિમેન્ટ થયા પછી કે ડૉક્ટર તમારી પાસે એક એકાઉન્ટ નંબર પૂછશે, હેલ્થ એકાઉન્ટ નંબર, જેનું નામ છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર. ડૉક્ટર જસ્ટ તમારી પાસે આ હેલ્થ એકાઉન્ટ નંબર માગશે. એ હેલ્થ એકાઉન્ટ નંબર એ 14 ડિજિટનો એક હેલ્થ એકાઉન્ટ નંબર હશે. કેટલા ડિજિટનો? 14 ડિજિટનો. એ જેવો તમે ડૉક્ટરને આપશો, એ ડૉક્ટર એક પોર્ટલ ઉપર એ તમારો હેલ્થ એકાઉન્ટ નંબર નાખીને એ તમારો દરેક હેલ્થ રેકોર્ડ કે જે તમે અપલોડ કર્યો છે, તમારા દરેક રિપોર્ટ્સ કે જે તમે આ સાઇટ ઉપર અપલોડ કરેલા છે, એ દરેક ડૉક્ટર એક્સેસ કરી શકશે. રાઈટ, અને એના અલાવા ડૉક્ટર જે નવા રિપોર્ટ્સ કાઢશે એ હવેથી ડૉક્ટર જ આ સાઇટ ઉપર અપલોડ કરી દેશે. અત્યાર સુધી જેટલા પાસ્ટમાં રિપોર્ટ્સ છે એ તમારે અપલોડ કરવાના રહેશે, પણ હવે જે નવા નિદાનના જે રિપોર્ટ્સ આવશે એ ડૉક્ટર જ અપલોડ કરી દેશે. તો આવો ગવર્મેન્ટનો મુખ્ય હેતુ છે કે દરેક સિટીઝનનો, દરેક નાગરિકનો હેલ્થ રેકોર્ડ ઓનલાઈન અવેલેબલ હોય. એના માટે ગવર્મેન્ટે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન 2021ની અંદર લોન્ચ કરેલું હતું, અને ફેબ્રુઆરી 2022ના બજેટમાં આ મિશનને પૂરું કરવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 1600 કરોડ રૂપિયાનું અલોકેશન કરવામાં આવ્યું છે. કેટલા કરોડ રૂપિયાનું? 1600 કરોડ રૂપિયાનું. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. કે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 2022ની અંદર કેટલા રૂપિયા એલોકેટ કર્યા છે? 1600 કરોડ રૂપિયા. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. આઈ ડેટા યાદ રહેશે. રાઈટ, ઓકે. હવે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર એ તમે કેવી રીતે જનરેટ કરી શકો? આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર તમે કેવી રીતે જનરેટ કરી શકો? તો આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર છે ને ફ્રેન્ડ્સ, તમે કોઈપણ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની કોઈપણ વેબસાઇટ ઉપર, જેવી કે કોવિન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની વેબસાઇટ ઉપર, આરોગ્ય સેતુની એપ્લિકેશન ઉપર, રાઈટ, પછી ઈ સુશ્રુત રેલવે હોસ્પિટલની ઉપર, આ દરેક કોઈપણ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા જેટલી પણ વેબસાઇટ રન કરવામાં આવે છે એ કોઈપણ વેબસાઇટની ઉપર તમે જઈને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર જનરેટ કરી શકો છો તમે તમારો. અને આ મિશનની અંડર 2021ની અંદર જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક એપ્લિકેશન લોન્ચ કરી હતી કે એ એપ્લિકેશન ઉપર જઈને તમે તમારા રિપોર્ટ્સ જાતે અપલોડ કરી શકો છો. અને હમણાં જ રિસેન્ટલી એ એપ્લિકેશનનું નામ ચેન્જ કરવામાં આવ્યું, જે આપણે 2 વિડીયો પહેલાં સમજેલા હતા કે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની અંદર જે 2021ની અંદર જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી હતી કે જેના ઉપર દરેક નાગરિક પોતાના રિપોર્ટ્સ જાતે અપલોડ કરી શકે, એ એપ્લિકેશનનું નામ હવે શું રાખવામાં આવ્યું છે? આબ એપ્લિકેશન. શું નામ રાખવામાં આવ્યું છે? આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એપ્લિકેશન રાખવામાં આવ્યું છે કે જેમાં દરેક નાગરિક એ પોતાનો હેલ્થ રેકોર્ડ એ આ એપ્લિકેશનની ઉપર જાતે અપલોડ કરી શકે છે. રાઈટ, ઓકે. તો આ સ્કીમ શું છે તમને ખબર પડી ગઈ, એનો મુખ્ય હેતુ શું છે ખબર પડી ગઈ. હવે આ રિસેન્ટ ન્યૂઝની અંદર આ ન્યૂઝ કેમ છે કે હમણાં મેં તમને કીધું કે અત્યાર સુધી
એ કેટલા આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર એ આ સ્કીમની હેઠળ જનરેટ થયા, કેટલી હેલ્થ કેર પ્રોફેશનલ રજિસ્ટ્રીએ, હેલ્થ કેર પ્રોફેશનલ મતલબ કેટલા ડૉક્ટરે એ આ સ્કીમની હેઠળ રજિસ્ટર કરાવ્યું છે, કે મતલબ ડૉક્ટરે મતલબ કે ફોર એક્ઝામ્પલ તમે એ ડૉક્ટર પાસે જાઓ તો તમે એ તમારો ડેટા તમને એ આયુષ્યમાન ભારત ડિટેલ મિશનની અંદર તમારો ડેટા ઓનલાઈન એક્સેસ કરી આપે, અથવા તમારો ડેટા ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ કરી આપે. તો કેટલા ડૉક્ટર એ આ સ્કીમની અંદર રજિસ્ટર થયા છે એનો ડેટા, તેમજ કેટલી હેલ્થ કેર હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી મતલબ કેટલા હોસ્પિટલ કેટલી લેબોરેટરી જે આ સ્કીમની હેઠળ રજિસ્ટર્ડ થઈ છે તેનો રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન એ આ પબ્લિક ડેશબોર્ડ પ્રોવાઈડ કરશે. અને તમને અહીંયા તમે જોઈ શકો છો કે અત્યાર સુધી 22.15 કરોડ આપ એકાઉન્ટ નંબર અત્યાર સુધી જનરેટ થયા છે, 69,573 હેલ્થ ફેસિલિટી એ અત્યાર સુધી આ સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ થઈ છે, અને 16,693 હેલ્થ કેર પ્રોફેશન એ આ સ્કીમ હેઠળ રજિસ્ટર થયા છે. તો આવો રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન આ ત્રણ ડેટાબેઝ છે એ આ ઓનલાઈન ડેશબોર્ડ પ્રોવાઈડ કરશે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. ઓકે ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ગવર્મેન્ટે પ્રીમિયમ રેટ રિવાઇઝ કર્યા છે, એકચ્યુઅલી પ્રીમિયમ રેટ હાઇક કર્યા છે. કઈ કઈ યોજનાના? પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના, રાઈટ? હવે આ ન્યૂઝની અંદર ડિટેલમાં જોઈએ તો કે ભારત સરકારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે તેના જે પ્રીમિયમના દરોમાં વધારો કર્યો છે. હવે આ ન્યૂઝ સમજતા પહેલાં સૌથી પહેલાં કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શું છે એના વિશે વાત કરીએ. કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એક લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ છે. કેવી સ્કીમ છે? એક લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ છે કે જેની અંદર લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. કેટલા લાખ રૂપિયાનો? 2 લાખ રૂપિયાનો. અને એના માટે પ્રીમિયમ કેટલું લેવામાં આવે છે? 330 રૂપિયા પર એનમ, દર વર્ષે, પર વર્ષ, એક વર્ષની અંદર 330 રૂપિયા પ્રીમિયમ અત્યાર સુધી લેવામાં આવતું હતું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જેમાં 2 લાખ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં તમારી ડેથ કોઈ પણ રીઝનથી થાય, રાઈટ, તો પૈસા 2 લાખ રૂપિયા તમારા નોમિનીને મળી જાય. તો એના માટે તમારે દર વર્ષે કેટલા રૂપિયા ભરવા પડે? 330 રૂપિયા. પણ આ પ્રીમિયમની અંદર હમણાં વધારો કરવામાં આવ્યો છે, અને હવે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે તમારે દર વર્ષે કેટલા રૂપિયા ભરવા પડશે? 436 રૂપિયા, રાઈટ. અને આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી ઉંમર કેટલી, કેટલાથી કેટલા વચ્ચે હોવી જોઈએ? 18 થી 50 વર્ષની, તમારી ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તો જ તમે આ યોજનાનો લાભ મેળવી શકો, રાઈટ. ઓકે, તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ પહેલાં 330 રૂપિયા પર વર્ષથી હવે વાર્ષિક કેટલું થઈ ગયું છે? 436 રૂપિયા વાર્ષિક થઈ ગયું છે, રાઈટ. તો એક આ યાદ રાખવાનું છે. બીજું, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની વાત કરું તો એક એક્સિડેન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ છે, કે જેમાં જે આ ઇન્સ્યોરન્સની અંદર સબસ્ક્રાઇબ કરે છે એનું મૃત્યુ એક્સિડેન્ટના કારણે થાય તો જ એના નોમિનીને આ યોજનાની અંદર પૈસા મળે. અને કેટલા રૂપિયા મળે? 2 લાખ રૂપિયા. આમાં પણ લાઈફ ઇન્સ્યોરન્સ 2 લાખ રૂપિયાનો છે, પણ જો એક્સિડેન્ટને કારણે જો પરમેનન્ટ ડિસેબિલિટી આવે, રાઈટ, તો 1 લાખ રૂપિયા મળશે. કેટલા? મૃત્યુ નથી થતું, પણ પરમેનન્ટ ડિસેબિલિટી આવે, શરીરનો કોઈ અંગ તૂટી જાય, રાઈટ, પરમેનન્ટ ડિસેબિલિટી આવે તો 1 લાખ રૂપિયા મળશે નોમિનીને, અને જો મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળશે નોમિનીને, રાઈટ. તો એના માટે કેટલું પ્રીમિયમ કલેક્ટ કરવામાં આવે છે? તો વાર્ષિક અત્યાર સુધી 12 રૂપિયા કલેક્ટ કરવામાં આવતું હતું, અને હવે કેટલું કરવામાં આવશે? 20 રૂપિયા પર વર્ષ, રાઈટ. વાર્ષિક કેટલા રૂપિયા કલેક્ટ કરવામાં આવશે? 20 રૂપિયા, રાઈટ. તો આની અંદર 12 રૂપિયાના 20 રૂપિયા કલેક્ટ કરવામાં આવશે, પહેલાંમાં 330 રૂપિયાના 436 રૂપિયા. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ. અને આ સ્કીમને તમારે અવેલ કરવી હોય તો તમારી ઉંમર કેટલાથી કેટલા વર્ષની હોવી જોઈએ? 18 થી 70 વર્ષની ઉંમર હોવી જોઈએ, 18 થી 70 વર્ષની, રાઈટ. ઓકે, હા. અને આ જે નવો પ્રીમિયમ છે એ ક્યારથી અમલમાં આવશે? 1 જૂનથી અમલમાં આવશે, રાઈટ. કારણ કે વીમા કવરેજનો સમયગાળો 1 જૂનથી 31 મે સુધી ચાલે છે. વીમા જે કવરેજનો સમયગાળો જે છે એ તમારે દર વર્ષે જે પ્રીમિયમ કપાય છે, રાઈટ, એ 1 જૂનથી 31 મેના સમયગાળા દરમિયાન કપાય છે, રાઈટ. તો અહીંયા સાયકલ એ 1 જૂનથી 31 મે સુધીની છે. આ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની જે ઇન્સ્યોરન્સ સાયકલ છે, બરાબર ને, એ
કયા 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 સમયગાળાની વચ્ચે છે? તો 1 જૂનથી 31 મે વચ્ચે, બરાબર ને? તો આજે નવો રેટ લાગશે તે 1 જૂનથી અમલમાં આવશે, રાઈટ? ઓકે, મેં તમને જણાવ્યું તે પ્રમાણે આ બંને સ્કીમ ક્યારે લોન્ચ કરવામાં આવેલી હતી? 2015ની અંદર લોન્ચ કરવામાં આવેલી હતી, અને સ્કીમ શરૂ થયાના આ 7 વર્ષની અંદર પહેલી વખત તેની અંદર તેના પ્રીમિયમની અંદર વધારો કરવામાં આવ્યો છે, રાઈટ? અને બંને યોજનાઓ માટે પ્રીમિયમના દરોને પ્રતિ દિવસ 1.25 રૂપીસ કરીને સુધારવામાં આવ્યા છે, કે એક દિવસનું કેટલું થાય? 1.25 રૂપિયા પ્રીમિયમ થાય એ પ્રમાણે એની અંદર સુધારો કરવામાં આવ્યો છે, રાઈટ? કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનું પ્રીમિયમ કેટલા ટકા વધ્યું છે? 32% વધ્યું છે. જ્યારે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનું પ્રીમિયમ કેટલા ટકા વધ્યું છે? 67% વધ્યું છે, રાઈટ? ઓકે, કે તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ અત્યાર સુધી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાની અંદર કેટલા લોકો સબસ્ક્રાઇબ થયા છે? 6.4 કરોડ લોકો, અને ટાર્ગેટ કેટલો રાખવામાં આવ્યો છે? 15 કરોડ લોકો સબસ્ક્રાઇબ થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાની અંદર કેટલા લોકો સબસ્ક્રાઇબ થયા છે અત્યાર સુધી? 22 કરોડ લોકો, અને ટાર્ગેટ કેટલો રાખવામાં આવ્યો છે? 37 કરોડ લોકો સબસ્ક્રાઇબ થાય એનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. હવે આ સ્કીમની અંદર જે પ્રીમિયમ વધારવામાં આવ્યું છે એનું મુખ્ય કારણ શું છે? એનું મુખ્ય કારણ છે એનો ક્લેમ રેશિયો. તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાની અંદર ક્લેમ રેશિયો કેટલો છે? 145.24%. મતલબ 145.24% ક્લેમ રેશિયો છે. એનો મતલબ શું? કે ફોર એક્ઝામ્પલ, એ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાની યોજનાની અંદર એ નાગરિકો પાસેથી 100 રૂપિયાનું પ્રીમિયમ કલેક્ટ કરવામાં આવે છે, ફોર એક્ઝામ્પલ, કે એની આગળ ક્લેમ કેટલો થાય છે? 145.24 રૂપિયાનો. કેટલો? 145.24 રૂપિયાનો. મતલબ 45.24 રૂપિયા એ ગવર્મેન્ટે એ પોતાના ખિસ્સામાંથી કાઢવા પડે છે, રાઈટ? તો આ એક મેઇન રીઝન છે કે જેટલું પ્રીમિયમ કલેક્ટ થાય છે એના સરખામણીમાં 145.24% ક્લેમ દર વર્ષે આવે છે, રાઈટ? પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાની અંદર. સિમિલરલી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાની અંદર શું થાય છે? ક્લેમ રેશિયો 221.61% છે. મતલબ 100 રૂપિયા પ્રીમિયમ આવે છે, કારણ કે એનું પ્રીમિયમ પણ ઘણું ઓછું છે, એની સામે ક્લેમ કેટલો થાય છે? 221.61 રૂપિયાનો. 221.61 રૂપિયાનો. મતલબ 121.61 રૂપિયા ગવર્મેન્ટે પોતાના ખિસ્સામાંથી કાઢવા પડે છે દર વર્ષે એક નાગરિક માટે, રાઈટ? ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા ટોટલ 22 કરોડ સબસ્ક્રાઈબર છે, રાઈટ? અને ટાર્ગેટ 37 કરોડનું રાખવામાં આવ્યું છે. તો આ કમ્પેન્સેશન કરવા માટે આ પ્રીમિયમના દરો વધારવામાં આવ્યા છે, ઓકે? તો ક્લેમ રેશિયોને કમ્પેન્સેટ કરવા માટે, તેને પહોંચી વળવા માટે એ આ પ્રીમિયમના દરોને વધારવામાં આવ્યા છે, ઓકે? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં ઇન્ડિયન એરફોર્સ એ 3rd મોસ્ટ પાવરફુલ એર પાવર બની. કોના અનુસાર? ગ્લોબલ એર પાવર રેન્કિંગના અનુસાર. ગ્લોબલ એર પાવર રેન્કિંગના અનુસાર ઇન્ડિયન એરફોર્સ એ 3rd મોસ્ટ પાવરફુલ એર પાવર બની છે. હવે આ ન્યૂઝની અંદર આપણે ડિટેલમાં જોઈએ કે હમણાં રિસેન્ટલી ગ્લોબલ એર પાવર રેન્કિંગ લોન્ચ કરવામાં આવ્યો છે. કઈ સંસ્થા દ્વારા? વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ. વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ નામની સંસ્થા દ્વારા ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2022 લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ રેન્કિંગ અનુસાર ભારતીય વાયુસેના એ 6ઠો વૈશ્વિક રેન્ક મેળવ્યો છે. 6ઠો વૈશ્વિક રેન્ક. હવે તમે કહેશો, સર આગળના પેજ ઉપર તો જે સ્લાઇડ હતી, જે ઇમેજ હતી, એની અંદર આપણે 3rd મોસ્ટ પાવરફુલ એરફોર્સ આપણે ધરાવીએ છીએ, અને અહીંયા કહે છે કે આપણે 6ઠો વૈશ્વિક રેન્ક મેળવ્યો છે. ઓકે, તો આની અંદર જે ઓવરઓલ રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે કે તેમાં દુનિયાના 98 દેશોના 124 હવાઈ સેવાઓને ઇવોલ્યુટ કરવામાં આવે છે, તેમનો સર્વે કરવામાં આવ્યો છે, તેમની સ્ટ્રેન્થ માપવામાં આવી છે, રાઈટ? 98 દેશોની 124 હવાઈ સેવાઓની સ્ટ્રેન્થ માપવામાં આવી છે આ સર્વેની અંદર, આ રેન્કિંગની અંદર, ગ્લોબલ એર પાવર રેન્કિંગની અંદર, રાઈટ? હવે જરૂરી નથી કે એરફોર્સની જ એર સર્વિસ હોય, એરફોર્સ જ એરક્રાફ્ટ કેરી કરે એવું જરૂરી નથી. નેવીને પણ પોતાના એરક્રાફ્ટ હોય, આર્મીને પણ પોતાના એરક્રાફ્ટ હોય, મરીન ક્રૂપ્સને પણ પોતાના એરક્રાફ્ટ હોય. તો અહીંયા એ દરેક ફોર્સીસને ઇન્ક્લુડ કરીને ઓવરઓલ એર સર્વિસ કોની મજબૂત છે એની રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવી છે, રાઈટ? ટોટલ 98 દેશોની 124 હવાઈ સેવાઓને અહીંયા એમની સ્ટ્રેન્થ માપવામાં આવી છે આ રેન્કિંગની અંદર, રાઈટ? તો ઓવરઓલ રેન્કિંગની અંદર
જે ઇન્ડિયન એરફોર્સ છે એ વિશ્વની અંદર કયો રેન્ક આવ્યો છે? એનો 6ઠો રેન્ક આવ્યો છે. ઓકે, આટલી વસ્તુ ખબર પડી. ઓકે, ઓવરઓલ રેન્કિંગની અંદર સૌથી ફર્સ્ટ નંબર પર કોણ છે? યુએસ એરફોર્સ. યુએસ એરફોર્સ સૌથી શક્તિશાળી એર સર્વિસ પ્રોવાઈડ કરે છે, સૌથી શક્તિશાળી એર સર્વિસીસ છે. સેકન્ડ નંબર પર યુએસની જ નેવી, સેકન્ડ નંબર પર. થર્ડ નંબર પર રશિયન એરફોર્સ. થર્ડ નંબર પર શું છે? રશિયન એરફોર્સ. ફોર્થ નંબર પર યુએસનું આર્મી એવિએશન. ફિફ્થ નંબરમાં યુએસનું મરીન કોર્પ્સ. અને છઠ્ઠા નંબર પર ઇન્ડિયન એરફોર્સ. તો ઓવરઓલ કેટેગરીની અંદર ઇન્ડિયન એરફોર્સ છઠ્ઠા નંબર પર છે. પણ જો તમે એરફોર્સની કેટેગરી જુઓ, એરફોર્સની કેટેગરી જુઓ, તો સૌથી શક્તિશાળી એરફોર્સ કઈ છે? યુએસ એરફોર્સ ફર્સ્ટ નંબર પર, સેકન્ડ નંબર પર રશિયન એરફોર્સ, અને થર્ડ નંબર પર ઇન્ડિયન એરફોર્સ. તો એરફોર્સની કેટેગરીની અંદર ઇન્ડિયન એરફોર્સ કરતાં શક્તિશાળી માત્ર બે જ એરફોર્સ છે, યુએસની એરફોર્સ અને રશિયાની એરફોર્સ. થર્ડ નંબર પર ઇન્ડિયન એરફોર્સ છે. એરફોર્સની કેટેગરીની અંદર ઇન્ડિયાની એરફોર્સ છે, જાપાનની એરફોર્સ, ચાઇનાની એરફોર્સ, ફ્રાન્સની એરફોર્સ જેવી શક્તિશાળી દેશોના એરફોર્સને પણ પાછળ રાખેલા છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ઓકે, તો ઓવરઓલ કેટેગરીની અંદર એર સર્વિસીસની કેટેગરીની અંદર છઠ્ઠા નંબર પર છે, પણ એરફોર્સની કેટેગરીની અંદર સૌથી શક્તિશાળી એરફોર્સમાં ત્રીજા નંબર પર છે ઇન્ડિયન એરફોર્સ, રાઈટ? ઓકે, તો બંનેમાં કન્ફ્યુઝન નહીં થાય ને. ઓકે, મેં તમને વાત કરી તે પ્રમાણે કે 2022ના રેન્કિંગની હાઇલાઇટ્સ જોઈએ તો રિપોર્ટના અનુસાર ઇન્ડિયન એરફોર્સે ચીની એરફોર્સ, જાપાન એરફોર્સ, ઇઝરાયલ એરફોર્સ, રાઈટ, અને ફ્રેન્ચ એરફોર્સને પણ પાછળ પાડી છે, રાઈટ? અને થર્ડ નંબર પર આવ્યું છે. એના કરતાં માત્ર બે જ એરફોર્સ શક્તિશાળી છે, યુએસની એરફોર્સ અને રશિયાની એરફોર્સ, રાઈટ? ઓકે, આ રેન્કિંગની અંદર વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ ધ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ દ્વારા દરેક દેશોને ટ્રુ વેલ્યુ રેટિંગ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? ટ્રુ વેલ્યુ રેટિંગ, એક સ્કોર, TVR. દરેક દેશોને ટ્રુ વેલ્યુ રેટિંગ આપવામાં આવે છે. અને ટ્રુ વેલ્યુ રેટિંગ એ કેવી રીતના ઉત્પન્ન થાય છે કે દરેક દેશની એક એકંદર શક્તિ, દરેક દેશના એર સર્વિસનું આધુનિકરણ, એના લોજિસ્ટિકલ સપોર્ટ, એનો હુમલો અને સંરક્ષણ ક્ષમતાઓ અને અન્યના આધારે દરેક શક્તિને અલગ કરવામાં આ ટ્રુ વેલ્યુ રેટિંગ મદદ કરે છે. અને સૌથી વધુ પ્રાપ્ય ટ્રુ વેલ્યુ રેટિંગ એ યુએસ એરફોર્સ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યો છે. કેટલો? 242.9, રાઈટ? એટલા માટે જ એ ફર્સ્ટ નંબર પર છે, સૌથી શક્તિશાળી એરફોર્સ છે, શક્તિશાળી એર સર્વિસ પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ ધ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ દ્વારા ટુ વેલ્યુ રેટિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. એમાં કયા કયા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે? કે દરેક દેશની એકંદર શક્તિ, આધુનિકરણ, લોજિસ્ટિકલ સપોર્ટ, હુમલો અને સંરક્ષણ ક્ષમતાઓ વગેરેને મેઝર કરવામાં આવે છે. એના પરથી એમનો ટુ વેલ્યુ રેટિંગ ઉત્પન્ન થાય અને એના ઉપરથી તેમને સ્કોર આપવામાં આવે, ટુ વેલ્યુ રેટિંગ આપવામાં આવે. એ ટુ વેલ્યુ રેટિંગ ઉપરથી કયો દેશ સૌથી શક્તિશાળી છે તે મેઝર કરવામાં આવે છે આ રેન્કિંગની અંદર. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી કેન્દ્રીય કેબિનેટે સહકારી સંસ્થાઓને ખરીદદારોના પ્લેટફોર્મ તરીકે મંજૂરી આપવા માટે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સ્પેશિયલ પર્પઝ વ્હીકલના આદેશને વિસ્તૃત કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. હવે ફ્રેન્ડ્સ, આ ન્યૂઝની અંદર ડિટેલમાં વાત કરીએ તો તમને ખબર હશે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, એક ઈ કોમર્સ પ્લેટફોર્મ છે. જેવી રીતના એમેઝોન અને ફ્લિપકાર્ટ હોય તેવી રીતના ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, જ્યાં બાયર તરીકે કોણ હોય? જ્યાં બાયર તરીકે માત્ર ગવર્મેન્ટ જ હોય. એ પ્લેટફોર્મ ઉપર બાય કોણ કરી શકે? ગવર્મેન્ટ જ કરી શકે. લોકલ ગવર્મેન્ટ, ગ્રામ પંચાયત લેવલની ગવર્મેન્ટ, ડિસ્ટ્રિક્ટ લેવલની ગવર્મેન્ટ, રાઈટ? ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝન્સ, જે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ છે, ONGC, ભેલ વગેરે, મતલબ ગવર્મેન્ટ સંસ્થાઓ, ગવર્મેન્ટ જ એ આ પ્લેટફોર્મની ઉપર બાય કરી શકે. જ્યારે સેલર તરીકે કોણ હોય? સેલર તરીકે કોઈપણ ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ સંસ્થા, કોઈપણ નાની મોટી દરેક સંસ્થા અહીંયા સેલર તરીકે એન્ડોલ કરી શકે, રાઈટ? તો આ ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર બાયર તરીકે ગવર્મેન્ટ હોય છે, સેલર તરીકે કોઈપણ ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ સંસ્થા એ સેલર તરીકે આ પ્લેટફોર્મની ઉપર એનરોલ કરી શકે. તો હમણાં આ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ દ્વારા શું મંજૂરી આપવામાં આવી કે બાયર કેટેગરીની અંદર ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝન્સની અલાવા સહકારી મંડળીઓ, જે કોઓપરેટિવ સંસ્થાઓ છે, જે કોઓપરેટિવ સંસ્થાઓ છે એ પણ એ બાયર કેટેગરીની અંદર ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના પ્લેટફોર્મ ઉપર બાયર કેટેગરીની અંદર કોને એડ કરવામાં આવ્યા છે? કોઓપરેટિવ સંસ્થાઓને, સહકારી મંડળીઓને,
રાઈટ, તેઓ પણ એઝ અ બાયર એ આ સંસ્થા આ પ્લેટફોર્મની ઉપર એનરોલ કરી શકશે. મતલબ તેઓને પણ હવે એકચ્યુઅલી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસની ઉપર જે પણ વસ્તુ સેલ થાય છે એ કોમ્પિટિટિવ પ્રાઇસ હોય અને તેની પ્રાઇસ નોર્મલ ઈ કોમર્સ પ્લેટફોર્મ કરતાં, નોર્મલ બજાર કરતાં તેની પ્રાઇસ ઘણી ઓછી હોય છે, તો એ પ્રાઇસનો લાભ આ કોઓપરેટિવ સંસ્થાઓને પણ મળે. તેના માટે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના પ્લેટફોર્મ ઉપર બાયર કેટેગરીની અંદર કોને એડ કરવામાં આવે છે, કોઓપરેટિવ સંસ્થાઓને પણ એડ કરવામાં આવે છે. અને તમને ખબર જ છે કોઓપરેટિવ સંસ્થાઓ કઈ મિનિસ્ટ્રી અંડરમાં આવે, મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન અંડરમાં આવે, અને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ કઈ મિનિસ્ટ્રી અંડરમાં આવે, તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદરમાં આવે, રાઈટ. તો એના માટે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન, મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશનના મિનિસ્ટર કોણ છે, અમિત શાહ, એ બંને વચ્ચે MOU સાઇન થયો. ઓકે, તો રિસન્ટ ન્યૂઝ એટલી જ છે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના પ્લેટફોર્મ ઉપર બાયર તરીકે કોઓપરેટિવ્સને પણ એડ કરવામાં આવે છે. પહેલી વખત ગવર્મેન્ટ સંસ્થાઓ સિવાયની સંસ્થાઓને એઝ અ બાયર તરીકે આ પ્લેટફોર્મની ઉપર લોન્ચ કરવામાં આવેલા છે, રાઈટ. એના માટે આ રિસન્ટ ન્યૂઝની અંદરમાં છે આ ન્યૂઝ. ઓકે, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ વિશે વાત કરીએ તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ 9 ઓગસ્ટ 2016 રોજ સરકારી ખરીદદારો માટે, ગવર્મેન્ટ માટે જ આ એક ખુલ્લું અને પારદર્શક પ્રાપ્તિ પ્લેટફોર્મ, મતલબ અહીંયા બાય કોણ કરી શકે, ખાલી ગવર્મેન્ટ સંસ્થાઓ, અને એના માટે એક પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યું હતું. ક્યારે? 9 ઓગસ્ટ 2016 રોજ. પછી 17મી 2017 રોજ સરકારી ઈ માર્કેટ પ્લેસ, મતલબ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ લોન્ચ કરવામાં આવ્યું, જેની સ્થાપના 12મી એપ્રિલ 2017 રોજ કેન્દ્રીય કેબિનેટની મંજૂરીને પગલે રાષ્ટ્રીય જાહેર પ્રાપ્તિ પોર્ટલ તરીકે કરવામાં આવી. મતલબ એક પોર્ટલ બનાવવામાં આવ્યું. જો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ બનાવવામાં આવ્યું તો 2016ની અંદર, પણ એનું એક પોર્ટલ 2017ની અંદર લોન્ચ કરવામાં આવ્યું, રાઈટ. કયા મિનિસ્ટરમાં છે? મિનિસ્ટ્રી ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી, રાઈટ. ઓકે, શરૂઆતથી જ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સ્પેશિયલ પર્પઝ વ્હીકલે ખૂબ જ પ્રગતિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2018-19થી નાણાકીય વર્ષ 2021-22 સુધી ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ લગભગ 84.5% કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ પર વધ્યું છે. મતલબ એનો જે બિઝનેસ છે દર વર્ષે 84.5% કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ ઉપર વધ્યો છે 2018-19 થી 2021-22ની વચ્ચે, રાઈટ. નાણાકીય વર્ષ 2021-22માં આ પોર્ટલે 178% વૃદ્ધિ જોઈ, જે પ્રથમ વખત ₹1,00,000 કરોડને વટાવી ગઈ. ટોટલ ઇન્કમ આ પોર્ટલ દ્વારા કેટલી થઈ? ₹1,00,000 કરોડની ટોટલ ઇન્કમ પહેલી વખત 2021-22માં થઈ, રાઈટ. અને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એ ટોટલ 3 સ્તંભો ઉપર કામ કરે છે, સમાવેશ, પારદર્શિતા અને કાર્યક્ષમતા, રાઈટ. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં જે 15મી એડિશન થઈ હતી ટાટા આઈપીએલ 2022ની, એને કોના દ્વારા જીતવામાં આવી છે? ગુજરાત ટાઇટન દ્વારા. આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કે ગુજરાત ટાઇટન્સ ટાટા આઈપીએલ 2022ની 15મી આવૃત્તિના વિજેતા બન્યું. ગુજરાત ટાઇટન્સ જે વિજેતા બન્યું છે તેમના કેપ્ટન કોણ હતા? હાર્દિક પાંડ્યા, રાઈટ. અને ગુજરાત ટાઇટન એ આ એમની પહેલી આઈપીએલ હતી અને પહેલી જ આઈપીએલમાં તેમણે આઈપીએલનું ટાઇટલ જીત્યું છે, રાઈટ. તો આઈપીએલ 2022ને સ્પોન્સર કોને કર્યું? ટાટાએ. કોને? ટાટા દ્વારા સ્પોન્સર કરવામાં આવેલું હતું, મતલબ જેમાં મેજર સ્ટેક હોલ્ડર કોણ હતા? ટાટા, રાઈટ. ટોટલ 10 ટીમોએ એ 2022ની આઈપીએલમાં, મતલબ જે 15મી એડિશન હતી આઈપીએલની, એટલે ટોટલ 10 ટીમોએ ભાગ લીધેલો હતો, જેમાં 2 નવી ટીમ એડ કરવામાં આવેલી હતી, ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ, રાઈટ. ઓકે, ગુજરાત ટાઇટન્સની વિશે વાત કરીએ તો કેપ્ટન હતા હાર્દિક પંડ્યા, એમના હેડ કોચ કોણ હતા? આશિષ નેહરા. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એમના હેડ કોચ કોણ હતા? આશિષ નેહરા. ગુજરાત ટાઇટન્સના બેટિંગ કોચ કોણ હતા? ગેરી કસ્ટન, જે દક્ષિણ આફ્રિકાથી બિલોંગ કરે છે, કે જેમને ભારતને 2011નો વર્લ્ડ કપ જીતાડેલો હતો, ત્યારે એ વખતે તે ભારતના હેડ કોચ હતા, ગેરી કસ્ટન, રાઈટ. અને મુખ્ય સ્પોન્સર ગુજરાત ટાઇટન્સના કોણ હતા? એથર. ઓકે, ગુજરાત ટાઇટને એ ફાઇનલની અંદર 15મા એડિશનની ફાઇનલની અંદર કોને હરાવ્યું હતું? તો કે રાજસ્થાન રોયલને હરાવ્યું હતું, રાઈટ. તો ગુજરાત ટાઇટન જે વિજેતા બન્યું તેમને 20 કરોડ રૂપિયાનું પ્રાઇઝ મની બન્યું. કેટલું? 20 કરોડ રૂપિયાનું. ઓકે, અને જે રનરઅપ હતું રાજસ્થાન રોયલ, એમને કેટલા રૂપિયાનું પ્રાઇઝ મની બન્યું? 12.5 કરોડ રૂપિયાનું. 12.5 રૂપિયાની ઇનામી રકમ એ રાજસ્થાન રોયલ દ્વારા જીતવામાં આવી છે. જે 3 નંબર પર હતું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર,
એમને કેટલા કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી છે? 7 કરોડ રૂપિયાની. અને જે ફોર્થ નંબર પર હતું લખનૌ સુપર જાયન્ટ્સ, તેમને 6.5 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી છે. તો આ ટોપ ફોર જે ટીમ્સ છે એને કેટલી ઇનામી રકમ છે અને કેટલી પ્રાઇઝ મની મળી છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. હાર્દિક પંડ્યા જે ફાઇનલ રમાયેલી હતી, જે હાર્દિક પંડ્યા જે કેપ્ટન હતા ગુજરાત ટાઇટનના, તેને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો. તો કે ફાઇનલની અંદર કોને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો? તો હાર્દિક પંડ્યાને, રાઈટ. અને આ 15મા એડિશનની જે ફાઇનલ છે આઈપીએલની, એ કયા સ્ટેડિયમમાં રમાવેલી હતી? એ જે ગુજરાતની અંદર જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, હમણાં જે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે, ત્યાં એ આ ફાઇનલ રમાયેલી હતી. એટલે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. અવોર્ડ્સની વાત કરીએ કે ટાટા આઈપીએલ 2022ની અંદર કોને કયો અવોર્ડ મળ્યો, તો ઓરેન્જ કેપનો અવોર્ડ કોને મળ્યો? જોસ બટલર, જે ઇંગ્લેન્ડથી બિલોંગ કરે છે, જે રાજસ્થાન રોયલ્સથી આ આઈપીએલની અંદર રમતા હતા અને ટોટલ એમને 863 રન બનાવ્યા આખી ટુર્નામેન્ટની અંદર. પર્પલ કેપ, કે જે સૌથી વધારે વિકેટ્સ લે તેને પર્પલ કેપ મળે. યુઝવેન્દ્ર ચહલ, જે ઇન્ડિયાથી બિલોંગ કરે છે, જે રાજસ્થાન રોયલ્સથી રમતા હતા અને તેમણે 27 વિકેટ્સ લીધી હતી આખા ટુર્નામેન્ટની અંદર, રાઈટ. મોસ્ટ વેલ્યુબલ પ્લેયર જોસ બટલર, ગેમ ચેન્જર ઓફ ધ સિઝન જોસ બટલર, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન ઉમરાન મલિક, જે ઇન્ડિયાથી બિલોંગ કરે છે, જે કઈ ટીમથી આઈપીએલમાં રમ્યા? સનરાઇઝર હૈદરાબાદ, બરાબર. ઓકે, તો આ તમારે જે ટોપ 5 અવોર્ડ્સ છે એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. ફેર પ્લે અવોર્ડ કઈ ટીમને મળ્યો? તો ગુજરાત ટાઇટન અને રાજસ્થાન રોયલને સંયુક્ત રીતે ફેર પ્લે અવોર્ડ મળ્યો છે, એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ અવોર્ડ્સ તમારે યાદ રાખવાના રહેશે. આ આઈપીએલની અંદર જે રેકોર્ડ્સ થયા છે એની વાત કરીએ તો સૌથી પહેલો રેકોર્ડ છે કે આ પહેલી આઈપીએલ એવી છે કે જેમાં 1000 કરતાં પણ વધારે સિક્સર એક જ ટુર્નામેન્ટમાં લાગી છે, રાઈટ. બીજું કે જે ડ્વેન બ્રાવો, જે વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર છે, મૂળ વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર છે, કે તેમને આઈપીએલની અંદર સૌથી વધારે વિકેટ લેવામાં તેમને લસિત માલિંગાનો રેકોર્ડ તોડ્યો છે. લસિત માલિંગા શ્રીલંકાથી બિલોંગ કરતા હતા, જે રિટાયર્ડ થઈ ગયા છે, રાઈટ. આઈપીએલની અંદર સૌથી વધારે વિકેટ લેનારો કોણ બન્યું છે? ડ્વેન બ્રાવો. રોહિત શર્માની વાત કરીએ તો વિરાટ કોહલી પછી તે બીજા ઇન્ડિયન પ્લેયર છે કે જેમણે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં 10,000 રન પૂરા કર્યા. 10,000 રન પૂરા કરનાર વિરાટ કોહલી પછી બીજા ખેલાડી બન્યા રોહિત શર્મા, કે જેમણે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં 10,000 રન પૂરા કર્યા, રાઈટ. પછી રવિચંદ્રન અશ્વિન, એ રાજસ્થાન રોયલ તરફથી આ ટુર્નામેન્ટની અંદર રમેલા હતા અને આઈપીએલના ઇતિહાસમાં પહેલી વખત કોઈ બેટ્સમેન રિટાયર્ડ આઉટ થયો હોય તેવું પહેલી વખત બન્યું છે. અને તે કોણ બન્યા છે? રવિચંદ્ર અશ્વિન. શિખર ધવન, જે પંજાબ કિંગ્સથી રમતા હતા, તેમણે આઈપીએલની અંદર સૌથી વધારે 700 ફોર્સ મારવાનો રેકોર્ડ તોડ્યો છે, રાઈટ. અને કેએલ રાહુલ, કે જે આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા હતા, તેમને આઈપીએલની અંદર અત્યાર સુધી 600થી વધુ રન, ટોટલ 4 સિઝનની અંદર 600થી વધુ રન બનાવનાર એ પહેલા બેટ્સમેન બન્યા છે. અને આશિષ નેહરા, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રેકોર્ડ છે, કે પહેલા એવા ઇન્ડિયન હેડ કોચ આઈપીએલની અંદર, ઇન્ડિયન હેડ કોચ દ્વારા કોઈ ટીમને જીતાડવામાં આવેલી હોય તો તે આશિષ નેહરા છે. આશિષ નેહરા આઈપીએલ ટ્રોફી જીતનાર પ્રથમ ભારતીય હેડ કોચ બન્યા છે, રાઈટ. ઓકે, અને બીસીસીઆઈએ એ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ જર્સી બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ટોટલ 66x42 મીટરની જર્સી, આ જર્સી આઈપીએલના 15 વર્ષ પૂરા થવા માટે બનાવવામાં આવી હતી બીસીસીઆઈ દ્વારા. ઓકે, તો આ રેકોર્ડ્સ 2022ની આઈપીએલની અંદર બનેલા છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવા પડશે. આઈપીએલ વિશે વાત કરું તો આઈપીએલના 2022ના જે ભાગીદાર હતા, જે આઈપીએલ 2022 થઈ, બરાબર, તો કોણ? ટાટા, ડ્રીમ ઇલેવન, અનએકેડેમી, ગ્રેડ, અપસ્ટોક્સ, રૂપે અને સ્વીકી ઇન્સ્ટામાર્ટ, રાઈટ. બ્રોડકાસ્ટરની વાત કરું તો સ્ટાર સ્પોર્ટ્સ. સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનરની વાત કરું તો ડિઝની પ્લસ, હોટસ્ટાર. અમ્પાયર પાર્ટનર્સની વાત કરું તો પેટીએમ. અને આઈપીએલની સ્થાપના ક્યારે થઈ હતી? 2008ની અંદર. એના સ્થાપક કોણ છે? લલિત મોદી. આઈપીએલના પ્રથમ ટાઇટલ વિજેતા કોણ હતા? રાજસ્થાન રોયલ્સ. એ વખતે કેપ્ટન કોણ હતા? શેન વોર્ન. સૌથી વધુ આઈપીએલ ટાઇટલ કોણે જીતેલા છે અત્યાર સુધી? મુંબઈ ઇન્ડિયન્સે. કયા કયા વર્ષમાં? 2013, 15, 17, 19 અને 20 વર્ષમાં. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં આરબીઆઈની જે પ્રથમ ગ્લોબલ હેકાથોન હાર્બિંગર 2021 યોજાયેલી હતી, તેની બે કેટેગરીની અંદર ટોમ ટેક નામની જે સ્ટાર્ટઅપ છે એ વિજેતા બની છે. હવે આ ન્યૂઝની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો આરબીઆઈએ એક ગ્લોબલ હેકાથોન હાર્બિંગર એ 2021ની અંદર લોન્ચ કરેલું હતું. ક્યારે? 2021ની અંદર. જેનું નામ શું હતું? હાર્બિંગર 2021. હવે હેકાથોન મતલબ એક ચેલેન્જ કે જે આરબીઆઈએ
જે ડિજિટલ પેમેન્ટની અંદર જેટલા પણ ચેલેન્જીસ જનરલ પબ્લિક દ્વારા ફેસ કરવામાં આવે છે, જે ફ્રોડ્સ થાય છે, જે એરર્સ આવે છે, તો એ ચેલેન્જને પૂરું પાડવા માટે, એ ચેલેન્જનું સોલ્યુશન જનરલ પબ્લિક પાસેથી માગવા માટે આરબીઆઈએ એક હેકાથોન લોન્ચ કરેલો હતો. અને ઇન્ડિયા લેવલ પર જ નહીં, ગ્લોબલ લેવલ પર આ હેકાથોન લોન્ચ કરવામાં આવેલો હતો. તેમાં ઇન્ડિયા તરફથી ટોટલ 363 દરખાસ્તો આવેલી હતી અને 363 સોલ્યુશન આવેલા હતા, જે આરબીઆઈએ ચાર કેટેગરીની અંદર ચેલેન્જ લોન્ચ કરેલા હતા, રાઈટ. એની અંદર એ ચારે ચાર કેટેગરીની ટોટલ 363 દરખાસ્તો, એ સોલ્યુશન માટે 363 દરખાસ્તો આવેલી હતી. અને અન્ય 22 દેશોએ પણ આ હેકાથોનની અંદર પાર્ટિસિપેટ કરેલું હતું, જેમાં યુએસ, યુકે જેવા ડેવલપ કન્ટ્રીઝ દ્વારા પણ પાર્ટિસિપેટ કરવામાં આવેલું હતું, રાઈટ. અને આ આખા હેકાથોનને ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં જે દરખાસ્ત આવે તેને શોર્ટલિસ્ટ કરવામાં આવતી, બીજા તબક્કામાં સોલ્યુશન ડેવલપમેન્ટ કરવામાં આવતું અને ત્રીજા તબક્કામાં અંતિમ મૂલ્યાંકન કરવામાં આવતું, રાઈટ. ઓકે, તો હાર્બિંગર 2021ની અંદર ટોટલ ચાર કેટેગરીની અંદર સોલ્યુશન આવકારવામાં આવેલા હતા, કે ચાર કેટેગરીની અંદર ચેલેન્જીસ લોન્ચ કરવામાં આવેલા હતા. સૌથી પહેલી કેટેગરી હતી નાની ટિકિટ રોકડ વ્યવહારોને ડિજિટલ મોડમાં કન્વર્ટ કરવા માટે નવીન ઉપયોગમાં સરળ નોન મોબાઈલ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ, રાઈટ. નવી ઉપયોગમાં સરળ નોન મોબાઈલ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન, મોબાઈલનો ઉપયોગ કર્યા વગર ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન આરબીઆઈ દ્વારા માંગવામાં આવી રહ્યું હતું. આ પહેલો ચેલેન્જ હતો. બીજો ચેલેન્જ હતો કે ચૂકવણીના ભૌતિક કારણને દૂર કરવા માટે સંદર્ભ આધારિત છૂટક ચૂકવણીઓ, કે જે ફિઝિકલ કોન્ટેન્ટવાળું જે ચૂકવણી થાય છે, જે ટ્રાન્ઝેક્શન્સ થાય છે, એને દૂર કરવા માટે કાં તો વોઇસ બેસ્ડ કાં તો ટેક્સ મેસેજીસ આધારિત ટ્રાન્ઝેક્શન થાય, એના માટે આરબીઆઈ દ્વારા સોલ્યુશન આવકારવામાં આવેલું હતું. આના માટે આરબીઆઈ દ્વારા ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બીજી કેટેગરી. ત્રીજી કેટેગરી છે કે ડિજિટલ ચૂકવણીઓ માટે વૈકલ્પિક પ્રમાણીકરણ પદ્ધતિ, જે ઓથેન્ટિકેશન, જે ઓટીપી આવે છે તમારા મોબાઈલમાં, તમે કોઈપણ ટ્રાન્ઝેક્શન કરો એ ઓથેન્ટિકેશન માગે છે, તો એક ઓલ્ટરનેટિવ ઓથેન્ટિકેશન, મતલબ ઓટીપી સિવાય પણ બીજો ઓથેન્ટિકેશન જ્યારે તમે કોઈપણ ટ્રાન્ઝેક્શન કરો તો ડબલ ઓથેન્ટિકેશન થાય, એના માટેની ચેલેન્જ આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવેલો. આ ત્રીજી કેટેગરી. અને ચોથી કેટેગરી કે ડિજિટલ ચૂકવણીની છેતરપિંડી અને વિક્ષેપને શોધવા માટે સોશિયલ મીડિયા વિશ્લેષણ અને દેખરેખ સાધન, કે સોશિયલ મીડિયા એનાલિસિસ કરવામાં આવે, કે જે ડિજિટલ ચૂકવણીની જે છેતરપિંડી થાય છે તેમને સોશિયલ મીડિયાની ઉપર કેવી રીતના ટ્રેક કરી શકાય, એના માટેનું સોલ્યુશન આરબીઆઈ દ્વારા આવકારવામાં આવેલું હતું. એ ચોથી કેટેગરી. તો આ ચાર કેટેગરીમાંથી બે કેટેગરી છે કે જે આ નવીન ઉપયોગમાં સરળ અને નોન મોબાઈલ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન આ, અને ચૂકવણીના ભૌતિક કારણને દૂર કરવા માટે સંદર્ભ આધારિત છૂટક ચૂકવણીઓ. આ બંને કેટેગરીની અંદર કોણ વિજેતા બન્યું? ટોનટેક નામની સ્ટાર્ટઅપ એ આ બંને કેટેગરીની અંદર વિજેતા બન્યું, જેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? બેંગલુરુ, કર્ણાટકાની અંદર. અને તેમને વોઇસ આધારિત વાણિજ્ય અને ચૂકવણી ઉકેલો પ્રદાન કરેલા હતા, એટલા માટે આ બંને કેટેગરીની અંદર ટોનટેક વિજેતા બન્યું. ઓકે, બાકીની ત્રીજી કેટેગરીની અંદર જે ડિજિટલ ચૂકવણીઓ માટેની વૈકલ્પિક પ્રમાણીકરણ પદ્ધતિની અંદર નેપિડ સાયબર સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ એ વિજેતા બન્યું છે. અને ચોથી કેટેગરીની અંદર ડિજિટલ ચૂકવણીની છેતરપિંડી અને વિક્ષેપોને શોધવા માટે સોશિયલ મીડિયા વિશ્લેષણની અંદર ટ્રસ્ટ ચેકર નામની સંસ્થા સ્ટાર્ટઅપ એ વિજેતા બની છે. તો આ ચારે ચાર કેટેગરીની અંદર મને ટોનટેક એ બે કેટેગરી અંદર વિજેતા બન્યું છે. એટલે આખું ઓવરઓલ હેકાથોનની અંદર વિજેતા કોણ બન્યું છે? ટોનટેક. અને બાકી ત્રીજી અને ચોથી કેટેગરી અંદર કોણ બન્યું છે તે પણ તમારે યાદ રાખવું પડશે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટના જે મંત્રી છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા અનુસૂચિત જાતિના હોશિયાર વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો. કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો? શ્રેષ્ઠ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો. હવે ફ્રેન્ડ, સૌથી પહેલાં તો આપણે આ શ્રેષ્ઠ યોજનાની વાત કરીએ તો સૌથી પહેલાં તો શ્રેષ્ઠ યોજનાનું ફૂલફોર્મ શું છે? કે લક્ષિત વિસ્તારોમાં ઉચ્ચ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રહેણાંક શિક્ષણ માટેની યોજના. હવે શ્રેષ્ઠ યોજનાની અંદર ફ્રેન્ડ્સ, કે જે પણ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે, કે જેમના ફેમિલીની ઇન્કમ, જેમના પેરેન્ટ્સની ઇન્કમ એ 2.5 લાખ કરતાં ઓછી હોય, વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોય, તેવા એસસી કેટેગરીના સ્ટુડન્ટ્સને એ આ સ્કીમની હેઠળ, શ્રેષ્ઠ સ્કીમની હેઠળ, અગર પ્રાઇવેટ સ્કૂલની અંદર તેમને અભ્યાસ કરવો હોય, 9 થી 12 ધોરણનો અભ્યાસ એમને પ્રાઇવેટ સ્કૂલની અંદર, એવી પ્રાઇવેટ સ્કૂલ કે જ્યાં
રહેવાની પણ સુવિધા હોય, હોસ્ટેલની પણ સુવિધા હોય, એવી પ્રાઇવેટ સ્કૂલની અંદર તેમને અભ્યાસ કરવો હોય, એવા એસસી સ્ટુડન્ટ્સને, અનુસૂચિત જાતિના સ્ટુડન્ટ્સને કે જેમની આવક, જેના ફેમિલીની આવક 2.5 લાખ કરતાં ઓછી હોય, તેવા લોકોને આ સ્કીમની હેઠળ ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? પણ કયાથી કયા સ્ટાન્ડર્ડ સુધી અભ્યાસ કરવા માટે? 9 થી 12ના સ્ટાન્ડર્ડ સુધી અભ્યાસ કરવા માટે. અને કેવી પ્રાઇવેટ સ્કૂલની અંદર? તો જે પ્રાઇવેટ સ્કૂલ એ 5 વર્ષ કરતાં જૂની હોય, અને જે પ્રાઇવેટ સ્કૂલનું જે 10 અને 12નું જે રિઝલ્ટ છે એ 75% કરતાં વધારે હોય, છેલ્લા 3 વર્ષનું રિઝલ્ટ એ 75% કરતાં વધારે હોય અને એ 5 વર્ષ કરતાં જૂની હોય, તેવી જ પ્રાઇવેટ સ્કૂલની અંદર જો કોઈ એસસી કેટેગરીના સ્ટુડન્ટને ભણવું હોય તો 9 થી 12ની અંદર, તો ત્યાં ફાઇનાન્શિયલ સપોર્ટ એ આ સ્કીમની હેઠળ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, તો એમાં 9મા ધોરણ માટે કેટલા રૂપિયા પ્રોવાઈડ કરવામાં આવશે? વાર્ષિક 1 લાખ રૂપિયા પર સ્ટુડન્ટ. 10મા ધોરણ માટે 1,10,000 રૂપિયા પર સ્ટુડન્ટ. 11મા ધોરણ માટે 1,25,000 રૂપિયા પર સ્ટુડન્ટ. અને 12મા ધોરણ માટે 1,35,000 રૂપિયા પર સ્ટુડન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં ટ્યુશન ફી તો આવી જ ગઈ, પ્લસ હોસ્ટેલનો ચાર્જ પણ આવી ગયો 1 વર્ષ માટે, રાઈટ? મતલબ 9મા ધોરણમાં 1 લાખ રૂપિયા, 10મા ધોરણમાં 1,10,000 રૂપિયા, 11મા ધોરણમાં 1,25,000 રૂપિયા અને 12મા ધોરણમાં 1,35,000 રૂપિયા વાર્ષિક પર સ્ટુડન્ટ આ સ્કીમની હેઠળ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા. કોને? એસસી સ્ટુડન્ટ છે, જેમના ફેમિલીની આવક 2.5 લાખ કરતાં ઓછી છે, જેમને કોઈ પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણવું છે, તેવા લોકોને, રાઈટ? તો એવું નહીં કે દરેક એસસી સ્ટુડન્ટને આ સ્કીમનો હેઠળ આ ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે એવું નથી, કે એમાં ટોટલ 3,000 એસસી સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરવામાં આવશે. હવે કેવી રીતે સિલેક્ટ કરવામાં આવશે? તો એક એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે, નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર શ્રેષ્ઠ સ્કીમ. મતલબ આ સ્કીમની હેઠળ એક એન્ટ્રન્સ ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. કોના દ્વારા? કોના દ્વારા? નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા, રાઈટ? અને એ એન્ટ્રન્સ ટેસ્ટની અંદર જે ટોપ 3,000 એસસી સ્ટુડન્ટ્સ હશે તેવા લોકોને જ એ આ સ્કીમની હેઠળ ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ શ્રેષ્ઠ સ્કીમ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે, રાઈટ? અને એના મિનિસ્ટર કોણ છે? ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. ઓકે, અને તેમાં 9 થી 12ના અગર કોઈ એસસી સ્ટુડન્ટ્સને પ્રાઇવેટ સ્કૂલની અંદર અભ્યાસ કરવો હોય તો તેમને ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. અને એ 3,000 સ્ટુડન્ટ્સને દર વર્ષે 3,000 સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરવામાં આવશે. અને એ કેવી રીતે સિલેક્ટ કરવામાં આવશે? કે નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે શ્રેષ્ઠ સ્કીમની, અને એ કોણ કન્ડક્ટ કરશે? નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એને કન્ડક્ટ કરવામાં આવશે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. અને બીજી એક વસ્તુ કે આના માટે બ્રિજ કોર્સ શું છે? કે ફોર એક્ઝામ્પલ, કોઈ રાજસ્થાનનો સ્ટુડન્ટ છે અને એ કેરાલાની અંદર એને એડમિશન લેવું છે, રાઈટ? તો અહીંયા બંનેની જે સ્ટેટ લેવલની જે લેંગ્વેજ હોય એ લેંગ્વેજ બેરિયર આવશે. તો રાજસ્થાનના સ્ટુડન્ટને કેરાલાની અંદર કેરાલાના રીતભાત પ્રમાણે સેટ થવા વાર લાગશે. તો એના માટે શું કરવામાં આવે છે કે જ્યારે કોઈ સ્ટુડન્ટ એ એક સ્ટેટથી બીજા સ્ટેટ જાય તો તેમને બ્રિજ કોર્સ કરવો હોય તો એ 3 મહિનાનો બ્રિજ કોર્સ માટે પણ 10% એડિશનલ ફી એ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા આ સ્કીમની હેઠળ પ્રોવાઈડ કરવામાં આવશે. શાના માટે? બ્રિજ કોર્સ માટે. ઓકે, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે, એકદમ રિસેન્ટ સ્કીમ છે, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. મેં તમને જણાવ્યું તે પ્રમાણે કે શાળાઓની પસંદગી કેવી રીતના કરવામાં આવશે, કે શાળાઓ ઓછામાં ઓછા છેલ્લા 5 વર્ષથી અસ્તિત્વમાં હોવી જોઈએ, તેનું ધોરણ 10 અને 12ની શાળાઓનું બોર્ડનું પરિણામ 75% કરતાં વધારે હોવું જોઈએ, રાઈટ? અને શાળાઓ સીબીએસઈની હેઠળ હોવી જોઈએ, સેન્ટર બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈનો સિલેબસ એ શાળાઓ ભણાવતી હોવી જોઈએ. તો તેવી શાળાઓની અંદર જે એસસી કેટેગરીના સ્ટુડન્ટ્સને અહીંયા એડમિશન આપવામાં આવશે. ઓકે ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. આઈ થિંક તમને આજની બધી જ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. ઓકે, બાય.